विद्यार्थी मित्रों प्रश्न छे स्वाध्याय 15 मो तमे नीचे दर्शावेला परिवर्तनोने महत्तम बे तबक्कामां केवी रीते करशो अने आपणने अहींया 9 प्रश्नो पूछेला छे। तो पहेलो प्रश्न छे प्रोपेनॉनमांथी प्रोपीन, नंबर 1 શું કીધું છે? પ્રોપેનોન, પ્રોપેનોન નું સૂત્ર શું થાય? CH3 CH3 અને કહેવાય પ્રોપેનોન, અને એમાંથી બનાવવાનું શું કીધું? પ્રોપીન, પ્રોપીન એટલે શું? CH3 CH1 CH2 અને કહેવાય પ્રોપીન, દ્વિબંધ વાળો સંયોજન। તો સૌ પ્રથમ દોસ્તો આપણે દ્વિબંધ લાવવો હોય તો કીટોન માંથી આલ્કોહોલ બનાવવો પડે, અને કીટોન માંથી આલ્કોહોલ બનાવવા માટે આપણે જાણીએ છીએ જે પ્રમાણે NaBH4 વડે રિડક્શન કરી, કોના વડે? NaBH4 પ્રક્રિયાનું નામ શું? રિડક્શન। H2 ઉમેરાશે, એક હાઇડ્રોજન અહીંયા બીજો હાઇડ્રોજન અહીંયા, દ્વિબંધ તૂટી જશે, આપણને મળશે CH3CH OH CH3, આનું નામ થાય પ્રોપેન 2-ઓલ। શું નામ થાય? પ્રોપેન 2-ઓલ, અને આ પ્રોપેન 2-ઓલ ની નિર્જલીકરણ પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં જો કરવામાં આવે તો અહીંયાથી OH જશે, અને આ કાર્બન પરથી શું જશે? H માઇનસ, શું થશે? H2O, અને આપણે વિલોપન પ્રક્રિયા પણ કહીએ છીએ, અને નિપજમાં મળશે શું? પ્રોપીન। આ બે વચ્ચે બંધ ઉમેરાશે, અહીંથી OH અને અહીંથી એક H, એટલે એક બંધ ઉમેરાશે તો મળશે CH3CH CH2। ઇઝ ઇટ ક્લિયર? આ નંબર 1 છે। હવે નંબર 2, નંબર 2 શું પૂછ્યું છે? બેન્ઝોઇક એસિડ માંથી બેન્ઝાઈલ આવે, તો બેન્ઝોઇક એસિડ નું બંધારણ આપણને ખબર હોવું જોઈએ। દોસ્તો આ બેન્ઝોઇક એસિડ કહેવાય, બેન્ઝોઇક એસિડ ને બીજા શબ્દોમાં બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહે છે, અને એમાંથી બનાવવાનું કીધું તમને દોસ્તો શું? બેન્ઝીન પરCHO, જેને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ। શું કહેવાય? બેન્ઝાલ્ડિહાઇડ। તો જો ધારે જો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ હું આની SOCl2 સાથે પ્રક્રિયા કરીશ, SOCl2 ને કહેવામાં આવે થાયોનાઇલ ક્લોરાઇડ, તો શું થશે? આ OH માંનો આ ઓક્સિજન SO સાથે જઈને કરશે માઇનસ SO2, આ એક H અને Cl જઈને માઇનસ થશે શું? HCl, અને Cl અહીંયા ઉમેરી જશે, મળશે બેન્ઝીન પર COCl, જેને કહેવામાં આવે છે બેન્ઝોઇલ ક્લોરાઇડ। અને આ બેન્ઝોઇલ ક્લોરાઇડ નો રોઝનમુન્ડ રિડક્શન કોના વડે કરવાનું? PD/BaSO4, આ એક H2 માનો શું થશે? તો દોસ્તો એક Cl અને એક H ને માઇનસ કરશે HCl, અને બીજો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી જશે, મળશે આપણને બેન્ઝાલ્ડિહાઇડ। તો બેન્ઝોઇક એસિડ માં તમે બનાવ્યું બેન્ઝોઇલ ક્લોરાઇડ, અને એનો રોઝનમુન્ડ રિડક્શન કરતા મળે બેન્ઝાલ્ડિહાઇડ। દોસ્તો આ પરિવર્તન બીજી રીતે પણ બનાવી શકાય, કેવી રીતે? તો આ જ બેન્ઝોઇક એસિડ નું શું કરો તમે? ડીકાર્બોક્સિલેશન કોના વડે? NaOH વત્તા CaO, જેને કહેવામાં આવે છે સોડા લાઈમ। શું કહેવાય? સોડા લાઈમ। તો જ્યારે આપણે ડીકાર્બોક્સિલેશન કરશું તો આપણને અહીંયા મળશે બેન્ઝીન, અને આ બેન્ઝીન માંથી હું બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકું છું। કઈ પ્રક્રિયા દ્વારા? ગાટરમાં રિડક્શન। સો ગાટરમાન પ્રક્રિયા દ્વારા, ગાટરમાન પ્રક્રિયામાં શું લેવામાં આવે છે? CO વત્તા HCl, કોની હાજરીમાં? તો નિર્જળ AlCl3/CuCl આની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ પણ મળે। બે રીતે આપણે આ વસ્તુ બનાવી શકીએ છે, કાં તો SOCl2 વડે બેન્ઝોઇલ ક્લોરાઇડથી રોઝનમુન રિડક્શન, કાં તો ડીકાર્બોક્સિલેશન દ્વારા બેન્ઝોઇક એસિડ, અને ગેટરમેન પ્રક્રિયા દ્વારા શું બનાવો? બેન્ઝાલ્ડિહાઇડ। તો બે રીત છે આમાં, ઓકે? નંબર 3 શું કીધો છે આપણે? તો ઇથેનોલમાંથી 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ, દોસ્તો ઇથેનોલ એટલે કહેવાય CH3CH2OH, અને કહીશું આપણે ઇથેનોલ,
બરાબર આ ઇથેનોલ સૌપ્રથમ તમે પીસીસી વડે ઓક્સિડેશન કરો પીસીસી ને કહેવામાં આવે છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ બરાબર C5H5NH+ ClO3Cl-. આ પીસીસી નું સૂત્ર છે તો આ ઇથેનોલ રૂપાંતરણ સમા થઈ જાય CH3CHO એને કહેવાય ઇથેનોલ શું કહેવાય ઇથેનોલ અને આ ઇથેનોલ ની પ્રક્રિયા કોની વડે કરો બીજા ઇથેનોલ સાથે કરો આ પ્રક્રિયાનું નામ શું છે દોસ્તો આલ્ડોલ સંગનન કયું આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય મંદ એન્ડ્રોજ આ ઇથેનોલ ઇથેનોલ નું સૂત્ર કેવી રીતે લખાય સી ડબલ બોન્ડ હોય છે લખાય ક્યાં લખાય આલ્ફા કાર્બન બને અહીંયાથી કોણ જાય હાઇડ્રોજન અહીંયા જોડાશે ઓ કોનું રૂપાંતરણ શેમાં કરશે H માં મળશે શું તો CH3CHOH આખો ભાગ અહીંયા જોઈન્ટ થઈ જશે મળશે CH2CHO એનું નામ શું થશે દોસ્તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ અને નંબર 4 નંબર 4 કયું આપ્યું છે બેન્ઝીન માંથી મેટા નાઇટ્રો એસિટોફિનો સેમાથી બેન્ઝીન માંથી શું બનાવવાનું કીધું તો આ બેન્ઝીન લઈ બનાવવાનું શું કીધું છે આપણને મેટા નાઇટ્રો શું કીધું એસિટોફિનો આ થઈ ગયો તમારો મેટા નાઇટ્રો એસિટોફિનો મતલબ મારે બેન્ઝીનમાં બે બે ક્રિયાશીલ સમૂહ દાખલ કરવાના એક COCH3 ને બીજો એરોટો તો બેન્ઝીનની સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરીશ દોસ્તો તો લખીશ ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા થશે એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl સાથે થશે નિર્જળ AlCl3 ઉદીપકની હાજરીમાં અહીંયા CH3CO+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને અહીંયા જે એક H અને Cl જે ને માઇનસ શું થશે HCl અને આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બેન્ઝીન પર આવી જશે અહીંયા મળશે આપણને શું તો બેન્ઝીન પર COCH3 જેનું નામ છે એસિટોફિનોલ શું નામ છે અને આ એસિટોફિનોલ નું હવે શું કરવાનું નાઇટ્રેશન શું કરવાનું નાઇટ્રેશન કોના દ્વારા કરવાનું સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 વડે શું કરો દોસ્તો નાઇટ્રેશન નાઇટ્રેશન માં કયો સમૂહ ઉત્પન્ન થશે NO2+ અને આ COCH3 એ મેટા નિર્દેશક છે માટે આ NO2 સીધો કયા સ્થાન પર જશે મેટા સ્થાન પર અને આપણે લીપા જશે મેટા નાઇટ્રો એસિટોફિનોલ નંબર શું આવશે મેટા નાઇટ્રો એસિટોફિનોલ તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ચાર પ્રશ્નો લખી કાઢો ત્યાર પછી હવે 5-9 પ્રશ્નોની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો પાંચમા પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 5 છે શું તો બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોલ સમાધિ બેન્ઝાલ્ડિહાઇડ તો મિત્રો બેન્ઝાલ્ડિહાઇડનું બંધારણ આપણને ખ્યાલ છે તે પ્રમાણે બેન્ઝીન પર CHO એને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ શું કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝોફિનોલ બંધારણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે બે બેન્ઝીનની વચ્ચે CO બે બેન્ઝીનની વચ્ચે CO મતલબ દોસ્તો મારી પાસે કમ્પલસરી અહીંયા બેન્ઝોઇક એસિડ હોવું જોઈએ માટે મારે સાંદ્ર HNO3 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરીશ તો બેન્ઝાલ્ડિહાઇડનું સીધું જ રૂપાંતર શેમાં થઈ જશે બેન્ઝોઇક એસિડ ઓકે ફ્રેન્ડ્સ આ બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા કરીશું કોના વડે SOCl2 જેને થાયોનાઇલ ક્લોરાઇડ કહેવાય છે આ SO એકો સાથે જઈને માઇનસ કરશે શું SO2 આ એક H અને Cl માઇનસ થશે HCl અને બાકીનું Cl અહીંયા જોડાશે મળશે બેન્ઝીન પર COCl જેને કહેવામાં આવે છે બેન્ઝોઇલ ક્લોરાઇડ શું કહેવાય અને આ બેન્ઝોઇલ ક્લોરાઇડની હું પ્રક્રિયા કરીશ બેન્ઝીન સાથે કોની સાથે
બેન્ઝીન સાથે કયા ઉદ્દીપકની હાજરીમાં નિર્જળ AlCl3 આ પ્રક્રિયાને ફિડરક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કહે છે. તો શું થશે? HCl બેન્ઝીન માં OH માઈનસ થશે શું? HCl અને આ CO સાથે આ બેન્ઝીન જોડાઈ જશે, આપણને મળશે શું? બેન્ઝોફિનોલ. શું મળશે? બેન્ઝોફિનોલ, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે ડાયફિનાઇલ કીટોન. ઓકે ફ્રેન્ડ્સ, આ તમારો પાંચમો પ્રશ્ન થયો. હવે આપણે છઠ્ઠા પ્રશ્ન તરફ જઈએ. પહેલા ફરી પાછો સમજી લઈએ. પહેલા શું કર્યું? બેન્ઝાઇલ લાઇટથી બેન્ઝોઇક એસિડ બનાવ્યો, ઓક્સિડેશન પ્રક્રિયા કરી, એની એસોસિએટેડ રિસલ્ટ પ્રક્રિયા કરતા શું મળ્યું મને? બેન્ઝોઇક ક્લોરાઇડ. અને ત્યારબાદ મેં શું કર્યું? ફિડર ક્રાફ્ટ એસાઇલેશન, તો મને મળ્યું બેન્ઝોફિનોલ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે દોસ્તો, હવે આપણે પછી જોશું બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. દોસ્તો બ્રોમોબેન્ઝીનનું બંધારણ છે બેન્ઝીન પર Br, અને 1 ફિનાઇલ શું કીધું છે આપણને? ઇથેનોલ. તો 1 ફિનાઇલ ઇથેનોલ એટલે શું? તો બેન્ઝીન પર CH3OH અને કહેવાય 1 ફિનાઇલ ઇથેનોલ. શું કહેવાય? તો આ બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ આ સમૂહ મારે લાવવો હોય તો પહેલા મારે વિજ્ઞાન પ્રક્રિયા બનાવવા પડે. કોની સાથે પ્રક્રિયા કરીશું? Mg સાથે નિર્જળ ઇથર. તો શું મળશે મને? બેન્ઝીન પર MgBr અને કહીશું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું કહેવાય? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની પ્રક્રિયા કરવા કોની સાથે? Cl3C(OH). આનું નામ છે એસિટાલ્ડિહાઇડ. શું? શું કહેવાય? એને એસિટાલ્ડિહાઇડ. મિત્રો, 1 ફિનાઇલ ઇથેનોલ એ તમારો દ્વિતીય આલ્કોહોલ છે. કેવો આલ્કોહોલ છે? દ્વિતીય આલ્કોહોલ. તો દ્વિતીય આલ્કોહોલ હંમેશા ફોર્માલ્ડિહાઇડ સિવાયના કોઈ પણ આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા જ મળે છે. તો મેં આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી દીધો, એની પ્રક્રિયા હું કોની સાથે કરીશ? એસિટાલ્ડિહાઇડ સાથે કરીશ. તો મને મળશે શું અહીંયા? તો આ ધન ભાર છે, આ ઋણ ભાર છે, આ ઋણ અને આ ધન, બરાબર. તો MgBr જશે O સાથે, ફિનાઇલ સમૂહ છે કાર્બન સાથે, મળશે શું? આ કાર્બન સાથે આ H, આ Cl3 અહીંયા આવી જશે O, શું? MgBr, શું? O MgBr. ઇઝ ધેટ ક્લિયર? અને હવે શું કરશું? એનું જળ વિભાજન કોના વડે? H2O વડે. તો આ OMgBr નો ભાગ H+ અને OH-. તો Mg- શું થશે? MgOHBr અને આ OH અહીંયા જોઈન્ટ થઈ જશે, મળશે શું? 1 ફિનાઇલ ઇથેનોલ. શું મળશે? 1 ફિનાઇલ ઇથેનોલ. ઇઝ ધેટ ક્લિયર? તો આ રીતે દોસ્તો આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ. એ તમે ધારો કે એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો, તો અહીંયા એસ ની જગ્યાએ અહીંયા સીએચ થઈ આવી જાય, તેનું નામ થાય 2-ફિનાઇલ પ્રોપેન 2-ઓ. તો આપણે જાણીએ તે પ્રમાણે ફોર્માલ્ડિહાઇડ જો વિજ્ઞાન પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે તો પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ સિવાય કોઈ પણ આલ્ડિહાઇડ પ્રક્રિયા કરે તો દ્વિતીય આલ્કોહોલ, અને જો કીટોન પ્રક્રિયા કરે તો આપણને તૃતીય આલ્કોહોલ મળે છે. ઓકે, અને હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર કયો? 7મો. 7મો પ્રશ્ન શું કીધું છે દોસ્તો? બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓ. તો આ તમારું બંધારણ થયું દોસ્તો બેન્ઝાલ્ડિહાઇડનું. C(OH) ચાલુ લખાય ના લખાય? લખાય. અને બનાવવાનું શું કીધું? 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓ. આ એનું બંધારણ છે 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓ. 1, 2, 3 બીજા કાર્બન પર ફિનાઇલ, ત્રણ કાર્બન શું થયો? પ્રોપેન 1-ઓ. ઇઝ ઇટ ક્લિયર? તો હું શું કરીશ અહીંયા? તો સૌ પ્રથમ પ્રક્રિયા કરીશ CH3CHO સાથે, કોની હાજરીમાં?
ઓન ધ એનએઓએચ ની હાજરીમાં બરાબર આ પ્રક્રિયાને આપણે ક્રોસ હાલન સંગલન કહીએ છીએ અને આલ્ફા કાર્બન કહીશું આલ્ફા કાર્બન પર એચ જેસે ઓ સાથે બનશે સો ઓએચ એટલે અહીં આવી જશે શું CH બરાબર આ આ એજી આવી ગયો ઉપર સુધી થઈ જશે દોસ્તો OH અને આટલો ભાગ અહીં જોઈન્ટ થઈ ગયો CH2 CH2 આનું નામ શું થશે તેનું નામ થશે 3 હાઇડ્રોક્સી 3 ફિનાઇલ પ્રોપેનાલ હવે એને તમે H3O+ વડે જળ વિભાજન કરો તો શું થશે અહીંયાથી OH એટલે H નીકળી જશે માઈનસ શું થશે H2O અને મળશે શું બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CHCHO એનું સામાન્ય નામ છે સિનેમાલ્ડિહાઇડ અને IUPAC નામ થશે 3 ફિનાઇલ પ્રો 2-ઇન 1-આલ શું થશે 1-2-3-3 ફિનાઇલ પ્રો 2-ઇન 1-આલ ઓકે અને હવે એનું NaNBH4 વડે શું કરવામાં આવે છે રિડક્શન કેટલા હાઇડ્રોજન વપરાશે બે હાઇડ્રોજન આ CHO છે એનું નામ લખી C ડબલ બોન્ડ હોય છે તો થશે શું બે હાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા ત્રિબંધ તૂટી ગયો એટલે અહીંથી CH2 CH2 અને અહીંયા બીજો હાઇડ્રોજન અહીંયા બીજો હાઇડ્રોજન અહીંયા તો ટૂંકમાં આ હાઇડ્રોજન ત્રિબંધમાં પણ ઉમેરાશે અને કિટોનમાં પણ ઉમેરાશે આપણને મળશે શું 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓર શું મળશે 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓર તો આ રીતે દોસ્તો આ પ્રક્રિયા તમારે કરવાની છે અને આ એની શું છે પ્રક્રિયા તો વ્યવસ્થિત રીતે લખજો ફ્રેન્ડ્સ મિત્રો હવે આપણે આઠમા પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન છે બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ દોસ્તો ને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન પર સી ડબલ બોન્ડ હોય છે ઓકે બેન્ઝાલ્ડિહાઇડ કહીશું અને એમાં બનાવવાનું શું કીધું છે આપણને આલ્ફા હાઇડ્રોક્સી આલ્ફા હાઇડ્રોક્સી શું કીધું એસિડિક એસિડ તો અહીંયા આપણે લખી દઈએ OH અને અહીંયા લખી દઈએ C ડબલ OH આલ્ફા અને કેવા આલ્ફા આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ ઓકે આવું બનાવવાનું છે જ્યારે OH અને C ડબલ OH બંને સમૂહ લાવવાના હોય તો મારે કમ્પલસરી આ પ્રક્રિયા HCN સાથે કરવામાં આવે છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે આ છે મારી પાસે શું બેન્ઝાલ્ડિહાઇડ આ પ્રક્રિયા જ્યારે કરીશું તો શું મળશે આ એક H O સાથે થઈ અને બનાવી દેશે OH આ H અને અહીંયા જોડાઈ જશે શું CN બરાબર અને કહેવામાં આવે છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા અને છેલ્લે એનું શું કરવામાં આવે છે જલ વિભાજન પરાવડે મંદ H2SO4 વડે બરાબર કેટલા H2O પાણીના લેવાના 2 તો આ નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે જઈને શું કરશે માઇનસ NA3 બે ઓક્સિજન ને હાઇડ્રોજન ઉમેરી જશે મળશે શું COOH તો આ તમારો નિપજ થઈ ગઈ શું નામ શું છે આલ્ફા હાઇડ્રોક્સી શું નામ છે આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિડિક એસિડ આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિડિક એસિડ પહેલા શું કર્યું બેન્ઝાલ્ડિહાઇડની HCl સાથે પ્રક્રિયા કરી ઓકે એનું નામ શું થશે દોસ્તો તો બેન્ઝાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન શું નામ થશે બેન્ઝાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન અને એની જળ વિભાજન પ્રક્રિયા કરો તો શું મળશે આપણને આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ ઓકે
અને છેલ્લી વાર શું કીધી છે આપણે નોમાં નંબરની બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન પરસીટેબલ હોય છે અને કઈ આપણે શું બેન્ઝોઇક એસિડ અને એમાંથી બનાવવાનું શું કીધું આપણને મેટાનાઇટ્રો આ મેટાનાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે CH2OH મેટાનાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ શું કહેવાય CH2OH તો શું થાય સૌ પ્રથમ દોસ્તો બેન્ઝોઇક એસિડની કઈ પ્રક્રિયા કરવાની તો LiAlH4 વડે રિડક્શન કોના વડે રિડક્શન દોસ્તો LiAlH4 વડે રિડક્શન કરીએ કેટલા H2 લેવાના 2H2 અહીંયાથી જતો રહેશે OH એક કેન્સ સાથે માઇનસ થઈ જશે H2O અને બે હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા ઉમેરશે મળશે બેન્ઝીન પર CH2OH આનું નામ થાય બેન્ઝાઇલ આલ્કોહોલ શું નામ થાય બેન્ઝાઇલ આલ્કોહોલ અને આ બેન્ઝાઇલ આલ્કોહોલ નું આગળ કરવામાં આવે નાઇટ્રેશન કોના દ્વારા સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 કયો સમૂહ ઉત્પન્ન થશે દોસ્તો NO2+ આ છે ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ જે કયા સ્થાન પર આવશે મેટા સ્થાન પર આવશે અને નિપજમાં શું આવશે મેટા નાઇટ્રો પછી શું નામ આવ્યું છે બેન્ઝાઇલ આલ્કોહોલ મેટા નાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ ઓકે ફ્રેન્ડ્સ ઇઝ ધેટ ક્લિયર તારે જે તમે પ્રશ્નો વધશો દોસ્તો લખશો તો યાદ રહેશે થેન્ક યુ વેરી મચ